मांगरोल तालुकाना वांकल गाम खाते योजायेला एक कार्यक्रम में राष्ट्रपति एवोर्ड विजेता उषाबेन वसावा अने पूर्व मंत्री गणपत वसावा हस्ते 178 लाभार्थीओ ने मंजूरी पत्र एनायत करवामां आव्या हता। वाकल खाते निर्माण पामेल पंचवटी विकास केन्द्र नु लोकार्पण तेमज मांगरोल अने उमरवाड़ा तालुकानी महिला स्व सहाय बचत जूथोनी बहनों सन्मान कार्यक्रम योजायो हतो। आ कार्यक्रम में तालुका अने जिला पंचायत होद्देदारों तेमज ग्रामजनों मोटी संख्या में उपस्थित रहा हता। હું છું ઉષાબેન દિનેશભાઈ વસાવા, સાગબારા તાલુકાના નર્મદા જિલ્લાનું છું અને અત્યારે જે વાત કરીએ તો હું એક નાનકડા એવા બચત મંડળથી હું અહીંયા સુધી પહોંચી છું। એની વાત કરીએ તો 2013થી અમે બહેનોના નામે જમીન કરવા માટે અમારા સંગઠન જે છે સાગબારામાં શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ, એ છે અમદાવાદ લેવલે એક આખું નેટવર્ક છે અલગ અલગ સંસ્થાઓ અને મહિલા સંગઠનોનું, એ સંસ્થા સાથે અને સંગઠન સાથે રહી અને બહેનોના નામે જમીન કરવાનું અને બહેનોને એક કિસાનની ઓળખ અપાવવાનું કામ કરીએ છીએ। તો એના માટે અમે બહેનોને જો જમીન નામે કરવાથી બહેનોની આજીવિકામાં સુધારો ના થાય તો એ બહેનોને કઈ રીતે અમે સરકારની યોજનાઓનો લાભ અપાવીએ અને બહેનો પોતાની ખેતીમાં કંઈક સારું એવું કરે અને બહેનો પગભર થાય અને એમની આવકમાં વધારો થાય એવા પ્રયાસ અમે કરી રહ્યા છીએ। એમાં અમે સમજાવતા પહેલાં પોતાની ખેતીથી અમે શરૂઆત કરી અને 3 એકર જમીનમાં હું પોતે સજીવ ખેતી કરું છું। સજીવ એટલે કે ટકાઉ ખેતી કરીએ છીએ, એમાં એકદમ સજીવ તો ના કહેવાય પણ 3 વર્ષથી કોઈ પણ રાસાયણિક ખાતરનો અમે એમાં ઉપયોગ નથી કર્યો। એમાં ખાસ કરીને જે વિસરાઈ જતી જે પાકો છે એમાં લાલ ડાંગર છે, લાલ જુવાર છે, એમાં અલગ અલગ જાતના શાકભાજી છે એ અમે વગર ખાતરે અમે પકવીએ છીએ। નાની એવી બીજબંક પણ અમે ઊભી કરી છે જેનાથી આપણા જે ખેડૂતો છે એ ખેડૂતોને બિયારથી બિયારણ લાવવાની જરૂરત ના પડે અને એ પણ એકદમ ટકાઉ ખેતીનું બિયારણ અને એ રીતનું બીજ બેંકમાંથી અમે બિયારણ ખેડૂતો સુધી પહોંચતું કરીએ છીએ। અત્યારે અમારા સંગઠન સાથે જે 3000 બહેનો જોડાયેલા છે એ બહેનોને અમે નાના પાયે પોતાની ખેતીમાં ટકાઉ ખેતી કરાવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને એ પોતે બહેનોને સમજણ પડી છે કે જે અત્યારે રાસાયણિક ખાતર ખાવાથી આપણે પોતાના અલગ અલગ બીમારીઓ અત્યારે જોઈ રહ્યા છીએ તો એ બીમારીઓથી દૂર થાય, આપણી જમીન ટકાઉ થાય એના માટે અમે હંમેશા પ્રયત્નશીલ છે અને બહેનોને સતત અમે ઝુંબેશો દ્વારા અને પ્રચાર પત્રિકાઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ત્યાર પછી સરકારની જે તમામ યોજનાઓ છે, આરોગ્યની છે, ખેતી વિભાગની છે, વાગાયતી છે કે કોઈ પણ યોજનાઓ હોય એ યોજનાઓ લોકો સુધી પહોંચે એના માટે અમે તાલુકા સ્તરે એક સ્વભૂમિ કેન્દ્ર ચલાવીએ છીએ અને એ સ્વભૂમિ કેન્દ્ર થકી બહેનોને અમે જે યોજનાના ફોર્મો છે, ઓનલાઈન અરજીઓ છે એ કરાવીએ છીએ અને એક પણ રૂપિયો લીધા વગર એ બહેનોને સરકારની યોજનાનો લાભ મળે ત્યાં સુધીના અમારા પ્રયાસ રહ્યા છે। જ્યારે ખાસ મારી બહેનોને એવું કહેવું છે કે અત્યારે જે તમે જૂથો સાથે જોડાયા છે, સંગઠનો સાથે જોડાયા છે તો એ સંગઠન સાથે રહી અને અલગ અલગ સંસ્થાઓ સાથે રહી સરકારી યોજનાઓનો લાભો લો અને કોઈ પણ દિવસ એવું ના વિચારવાનું કે હું આગળ નહીં જાઉં। અમૃત મહોત્સવ નિમિત્તે 7 તારીખથી 20 તારીખ સુધી જે રાજ્ય સરકારે જે કાર્યક્રમો નક્કી કર્યા છે એના ભાગરૂપે આજે 15 તારીખે આદિવાસી સમાજના બહેનો જે સખી મંડળ ચલાવે છે, મહિલા જૂથ ચલાવે છે, એમને પ્રોત્સાહિત કરવા માટે એમના દ્વારા જે સારી કામગીરી કરી હોય, બહેનો એ પગભર ઊભા થાય, પોતાની આવક ઊભી કરે, પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એના માટેનો આજનો આ કાર્યક્રમ હતો જેમાં સખી મંડળની બહેનોએ જે સારી કામગીરી કરી હોય એમની સાથે સંવાદ પણ કર્યો છે અને એમનું આજે અહીંયા સન્માન પણ કરવામાં આવ્યું છે। તો આપણે સૌ અપેક્ષા રાખીએ છીએ કે આપણા રાજ્યની બહેનો પણ ખૂબ આગળ વધીને પગભર બને એવી શુભકામના પાઠવીએ છીએ।